जीगा इतलो खेर पड़े जो अंदे जुआ के थे के बाबा क्या बात क्या बात अभी शांति होती रामजी भाई हमें आया आता थे गोती आई हुई था जो तो खराब हो जाएगा वो केवल शांत थे गया फिर पड़ा वो कर रही है भाई अब गोपा ये गोपा गोपी ये गोपी रामजी भाई हूँ वहाँ से राजा जी ने गोपी ने लहर निकलो ना ये बाइन तो वहाँ पापा ये बीड़ी भर गई बीड़ी आ राजा जी जो किया तो एक शॉट में आके बीड़ी बैठी ना बीड़ी बोलो गजब से वो पर ए भगवान ए भगवान हवे आने हुई नहीं देखा जो अब भगवान तुम्हारा वाक में से सो सका तो भगवान भगवान करस आ शंकर बाबा ए कवरेज बाणे हो गया था पापा तुमने तो कान ओढ़ो छो पीलड़ी नाती दी तो शंकर बाबा ही भान भूल गया था वो भगवान हटाण होती तो मैं सखो सखो करता था हाँ अनाथ राधा जी गोपी ने वाला मन एक बार में भूल गया ए सखा हाँ तू के माज आवी बड़ी बातों करे छे भगवान हो एम कहतो तो तुमने के डायलॉग खाक की गयो सखा ई बड़ी तो बराबर छे पण मैं तने जे काम करवानो कीधु तू हां ते काम ते कर्यु બે હાથ જોડી મસ્તક નમાવી ભગવાન ઉભારી હા આજ પછી છે ને કોઈથી મને આ તમે ગોપીઓ તેડવા ન મોકલતા હો એનું કારણ ભગવાન કાળો કંટાળો આવ્યો શું કામ કંટાળો આવ્યો સખા તમે ભગવાન આજથી મને કાગળ લખી દીધો હા હું બરસાના ગયો હા એમ તો ભગવાન ભાંડ ભીગો હો ને કેમ ભગવાન રસ્તો એટલે હા હા વાતો જવા દો સખા રસ્તો એવો કેમ હતો ને ભગવાન સરપંચ હોય હો ટકા ગ્રાન્ડ ઉલારી ગયા રોડ કર્યો જ નહીં રોડ માં નકરા ખાડા માંડ ભીગો એ સખા બરસાના ની વાત કરસ ને હા બરસાના ની જ ને આ રાવળ માં તો રોડ બહુ હારા છે આપણે તો બરસાના ની જ વાત કરવાની હોય ને આની થોડી કરે હવાર સુધી રહેવું પછી પછી શું કર્યું બતા ભગવાન હું આ ગોપીઓ ને રાજાજી ને ઘરે ગયો તમારો સંદેશ એને આપ્યો એને ભગવાન ધીમે ધીમે તમારો સંદેશો વાંચવાનું ચાલુ કર્યું બરાબર મેં કીધું વાંચો નહીં તો કઈ નહીં એમાં એમ લખ્યું છે કે એતાન ગામ જામ રાવલ થી લેતી ક્યાં વાત રામ જામ રાવલ ના સરપંચ શ્રી તમને જણાવે છે કે અહીંયા મોસમ પડી ગઈ હોવાથી મજૂર ની તાણ છે એટલે તમારે ચારેય બહેનો ને માંડવી ખેંચવા આવવાની છે એટલે અરે એમ નું તો કા ભગવાન તમે કઈ કીધું કાગળ માં તો રાસલીલા નું લખ્યું હા બરોબર આ તો ભગવાન ઈ તમારો કાગળ મેં આપ્યો તો મને કે મહારાજ મેં કીધું હા મને કે તમે બહાર બેસો એ કે અમે ચારે બેસો તૈયાર થઈ જઈએ બરાબર તો વાંધો નહીં આપણે બહાર લેવો હું વાંધો હું તો ભગવાન ત્યાં ઓટે બેઠો પણ ગામ સમજુ એટલે વાતું જ આવવા દો કેમ ઉપર બે જણા જાય તો ચાર જણા આવે ચાર જણા જાય તો આઠ જણા આવે આમ દેવા માંડ્યો એ ભાઈ કોની ને આવ્યા કોનું કામ છે અહીંયા હું બેઠા ભગવાન એવી પૂછપરછ કરે કે વાતું જવા દો એ સખા હા આપણે કોઈ અજયનો ગામ ની અંદર ગયા હોય અને ઓળખતા ન હોય તો પૂછપરછ તો કરે જ ને એની ફરજ છે પણ એમ નહીં ભગવાન હું ને આ રાધાજી ને ગોપીઓ ને તેડવા ગયો તો કે પછી ચૂંટણી ની ટિકિટો વેચવા ગયો તો એમ અને ભગવાન મને બહુ કોઈ જણ પછી મારા મગજ ની કમાન છેટતી હોય છે હા ઉપલા માળ માં ભગવાન છે એટલા માળ માં કોઈ છે ને મારા મગજ ની કમાન છેટતી દરવાજો ખોલી રૂમ માં આયલો ગયો બરાબર અને ભગવાન એક એક નું બાવડું પકડી પકડી ને ભાઈ ને કાઢ્યું મેં કીધું હવે તમે આમ ઝટ નીકળો ને મોડું થાય એક તો આખું ગામ ટીંગાઈ રહ્યું મેં કીધું ભગવાન તમારી બાજુ ના ત્રણેય રાધાજી આ બે ગોપીઓ છે ને ત્યાર હતા બરાબર આ સંપક લતા હજી ત્યાર થતી હતી બોલો હા મેં કીધું હવે તું તો આયલ મેં જોયું ભગવાન એના હાથમાં કંકુ ની ડબ્બી હતી હા એટલે મેં કીધું તારે હજી આ હું બાકી છે મને કે મારા મારે શેઠો પૂરવાનો બાકી છે પછી ભગવાન એક આય છે મેં એનું બાવડું કઈકડું અને એક આય છે કંકુ ની ડબ્બી માંથી કંકુ લઈ ઝડપ ઝડપ થી હેથો પૂર દીધો મેં કીધું ઝડ નીકળ ને ભાઈ ને સખા સખા તને કાઈ ખબર પડે છે કેમ ભગવાન માત્ર ને માત્ર જે ચોરી ના ચાર ફેરા ફેર્યા હોય ને એને જ અધિકાર છે સખા શેઠો પૂરવાનો પણ ભગવાન આપણે કોક ની ઘેરે ગયા હોય તો આપણી કઈક ફરજ બને ને આપણી બાપડા થી બને એટલી મદદ તો એને કરવી જોઈએ ને
પણ સખા એને ઓ ભગવાન હું તો હાવ ભોરો છું પહેલે થી આવે ચોરીના ચાર ફેરા મે કીધું જે ચોરીના ચાર ફેરા ફેરા એટલે કઈ ચોરી કરીને ફેરા હોય ઈ ચોરી કરીને નહીં સખા તો તમે ઓલી ચોરી નું કયો આવા ચાર થાંભલા રોઈપા હોય હા ફરતી હાડીઓ વીટી હોય હા એક બાજુ ગોળ બાપા પડ્યા હોય પડ્યા નો હોય સખા આસન ગ્રહણ કરીને બેઠા હોય વૈતમાં ભડકો કર્યો હોય સખા એને ભડકો નો કહેવાય તો એને શું કહેવાય યજ્ઞ ની દેવું કહેવાય હાથાટ ફૂટ નું ધોરું રાઢું બાંધ્યું હોય ભાઈ મોય રહેલા જતા હોય બેન વાહે આયેલા જતા હોય સખા સખાઈ રાઢું નો કહેવાય ભગવાન એને શું કહેવાય વરમાળા કહેવાય ઈ તમારે ભગવાન વાત હાચી છે વરમાળા કહેવાતી છે પણ ઈ બધું તમારા વખત માં હા અટાણે ને રાઢો જ કહેવાય એનું કારણ ભાઈ ને પૂગા હોય ને મનમાં ઓલા બેન એમ કહેતા હોય કે તું 2.5 વીઘા ખેડવે મૂકીને આવ્યો છો આ ફોર વ્હીલર કોકની માયકી લઈને આવ્યો છું મને બધી ખબર છે પણ 8 દી થવા દે જેમ ગદકવાને બકરી નો આવે એમ તું મારી વાહે નો આવી તો કેજે અટાણે તું જેમ કે એમ કરીશ તું કહીશ તો હું ધીરે આલીશ તું કહીશ તો હું ખેતલિયા બાપાને પગ અડાડીશ પણ આ બધો 8-10 દી નો મામલો છે 10 દી પછી તો ગદકવાને બકરી આવે એમ જ તું મારી વાહે આવી અને ભગવાન એમાં જોઈ લે ઊભા નહી કોઈ દાંત નહી કાઢે એનું કારણ એનું કારણ એ બધા રાઢવામાં આવી ભગવાન ભગવાન તમારો એ છે મારો નથી કેમ અમારી હાથ પેઢીમાં આવો કઈ રીત રિવાજ છે એનું કારણ અમે કોઈ દી નથી મંદિરે ભેગી લાગવા ગયા નથી કોઈ દી ક્યાંય દેવ દર્શને ગયા અમારો ધંધો પૈકે લાગવાનો નહીં ભગવાન તો પૈકે લગાડવાનો છે સખા એવું ના હાલે તો આપણે એને માન ફેર અહીં બોલાવ્યા છે અરે ભગવાન તમે એમ કહો તો હું જય શ્રી કૃષ્ણ કરવા જ જોઉં કરવા જ પડે તો ભગવાન એક એક ને જય શ્રી કૃષ્ણ કરું કે હા ગમતે કરી લઉં જો સખા હા એક એક ગોપીજનો ને જય શ્રી કૃષ્ણ કરીશ ને હા તો મને ઓળખાણ મળશે હા ઈ થાય તમે જય શ્રી કૃષ્ણ કરવાની ટેવ પડશે જગાની ઈ વાતે તમારી અને ગોપીજનો ને મજા આવશે એને મજા આવશે ગોપીજનો ને મજા આવશે વાહ ભગવાન વાહ આ ગોપીજનો ને મજા આવશે તો જ આ બધા મજા આવવાની છે કારણ કે આ બધા એક એક ગોપીજનો ને જય શ્રી કૃષ્ણ કરે આ બધા ગોપી ઓલા જ છે હો તો હલો નંબર 1 ટાટા કેસરી કલર નો તણિયો કાળા કલર ની કોર લીલી કલર ની ચૂંદડી ને ગુલાબી કલર ની કોઈ મેળ આવી ગયો ડેનિસ કલર માં મેળ આવી ગયો મારો જય રીતે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરા જય શ્રી કૃષ્ણ લે હું કીધું તમે દીકરો હું કીધું દીકરો રોડવિલ્યો આયા તું આયા તું આયા દીકરો તું અહીંયા એમ નહી તું ભગવાન નું શું થા મોટો મોટો ભગત તું અમે ચારે બેનું ભગવાન ને શું થાય ઈ નાતે તું અમારો દીકરો થા બટા એ સમજાઈ ગયો મમ્મી સમજાઈ ગયો હા મારે મમ્મી વાહ હાય મમ હા હાઉ આર યુ હાઉ આર યુ મમ્મી બાકી એમ છો ઇંગ્લિશ ના કોથરા તોડી નાખે છો મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નંબર 2 નંબર 2 નંબર 2 તમારા ઉપર પણ ભગવાન ની કૃપા છે બધા માથે થાય તો
તમારા માથે મને થોડીક વધારે દેખાય છે, તમારા માં જાજી દેખાય છે. એમને હું એમ કહું ભગવાન ની બધી કૃપા આમાં આડી કેમ થઈ? આકા આમાં રહી ગયા હા, એ આ ઊભી છે, તમારે આડી થઈ આજે બસ બધું એક ને એક છે ને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે નંબર 3, પીળા કલર ની ચોલી. ઘર ધણી ને પેલા બોલવા દેવાય, ઘર ધણી ના બોલે એની પેલા તમે છોટી પડ્યા. લ્યો કોઈ દી ક્યાંય ગયા કે ના? એમ તો જતા હોય ને ભાઈ, જાવ છો એમ ને? એમને હું એમ કહું કે પેલા અમને બોલવા દેવાય, અહીંયા તમે ન બોલવા દો બરાબર, અને ઘરે ઈ ન બોલવા દે, મારે ધાવું ક્યાં? ઈ કેતા, ઈ કેતા તમારા ભાભી, આપણા ભાભી, આપણા નહીં મારા નહીં તમારા. બસ સ્ટેન્ડે જઈને બોલાય, બસ સ્ટેન્ડે કોઈ સાંભળે નહીં એવો મારો એમ. હા, તમે ગજબ ના હો, તમે મને બોલવા ના દે. લ્યો અહીંથી કાન પોપી પૂરી કરીને ઘેરે જાય અને ફરિયામાં પલોઠી વારીને બેસી જાય અને ત્યાંથી અવાજ મારી કે હે ભણની દીકરી, તા તો રહોડામાં મંદોદરી ધ્રુજવા મળશે કે આવી ગયા પતિ દેવ રાવણ. હું ત્યાં બેઠો બેઠો ઓર્ડર મારું, ચાની કીટલી લઈ આવ, એટલે બાજોડ ચાની કીટલી આવે, ચાની રકાબી લઈ આવ, એટલે ચાની રકાબી આવે, નાસ્તાની ડીશ લઈ આવ, એટલે નાસ્તાની ડીશ આવે, ઘડીક બેહીને તો વાસણ નો ઢગલો કરતો. એમ નહીં પણ આ બધું કઈ લઈ આવે છે? કઈ લઈ આવે એમ? કઈ લઈ આવે એમ? હવે એ મહીન ઉપલા દાંત કાઢે છે, થપ્પડ મારી મોઢું લાલ રાખવાની વાત છે બરાબર. આ તો રામજીભાઈ હું ગોરો છું, ત્યાં અહીંયા ઘરની કથા માઇક માં કહી દીધી, બાકી આમાંથી 80% ની હાલત એવી છે કેવી, સાનું મના ડેલા બંધ કરી કરી વિસરે કોઈ કેતા નથી. આપણે હોય ને એવું બધે ના હોય, આપણે હોય એવું બધે ને, આ ડોહી બધી શરત થઈ ગઈ અટાણે એમ. હા, એમને તમારું નામ શું છે? બાયોડેટા હું ભગવાન ના કોમ્પ્યુટર માં ફિટ કરી દઉં બરાબર. મારું નામ છે રાધે. રાધે? તમારું નામ રાધે છે? વાહ, તમે ઈ જ રાધે છો? ભગવાન તો અમારા ભગવાન 24 કલાક રાધે રાધે એ જ રાધે. તો મને હું ઘેરે બાંધે? એલા એમ નહી, અમારું નામ છે રાધે. ઓય, તમારે તમારું નામ રાધે છે તો અમારે ઘેરે રાધે જ છે એમ. ભલે પછી દાહોદ ગોધરા ના કારા હોય, અમારે શું ફેર પડે? અમારે મન તો એ બાબુ રાધે જ હોય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નંબર 4 લે. હેલો, એ સખા, હા, ઈ અમારી બેન છે ને, એમને સમજે. એમને આ કોણ છે? અમારી નાની બેન છે. તમારી નાની બેન એ બાકી એમ છે હો? ઈ તમને ખોટો એમ છે, તેને પૂછી લઉં કેમ છે. પૂછો ને. એ એ એ, પણ એમ નહી, તમે કેમ પૂછશો? પેલા મને કે તો ખરી, અમારી બેન હાવ બેરા છે, અર કઈ સાંભળતા નથી બરાબર, પછી મૂંગા છે, ઓહો, અને થોડા ઘોડા છે. આટલી બધી કૃપા છે ભગવાન ની ઉપર. હા હા, તમારી બેન બેરી છે? બેરી છે. તમારી બેન મૂંગી છે? મૂંગી છે. અને તમારી બેન ભોળી છે? ભોળી છે. તો બેરી મૂંગી ભોળી હોય થોડીક અકળ મઠી હશે, બોલો. એ હોય, તમે જઈને નક્કી કરો તો ખબર. અને આ એ તો મને હાથી યાદ આવી ગયું. તો
તમારી બેન ભોરી છે ઈ તો આ રાક્ષી બેન ઘેર અમે જમવા બેઠા હતા ને તાજ મને ખબર પડી કેવી રીતે ઈ મારી બાજુ જમવા બેઠી બરાબર હું થારીમાં રોટલી ગોતતો રહ્યો તો મારી બધી રોટલી કટકટાઈ ગઈ એમ ને આટલી ભોરી છે એટલે જ કહેતો પણ એમ નહીં આવા બેરા મોંગા ને અહીંયા ઢહેડી આવો આકેડ કરવા એક ઇકો માં 10 જણા હલવાન હતા બરાબર પછી આને ઘેરે રાખતા હોય તો આનું અહીંયા શું કામ છે અરે સખા ભગવાન શ્રી કૃષ્ણ ના કાગળ આવ્યા હતા તો અમને એમ થયું કે કદાચ આ બેન ઉપર જો ભગવાન કૃષ્ણ ની ઝાંખી થાય ને એના દર્શન થઈ જાય કાનોડા ની એના ઉપર કૃપા થઈ જાય ને બોલવા માંડે તો એટલે ભેગી લીધી તમારી વાત સાચી છે જો બધાય જીવ ઉપર ભગવાન ની કૃપા થાય થાય મારે આ દાગીનાને ભગવાન સુધી લઈ કેમ જાવો એનો એક રસ્તો છે તો શું રસ્તો છે તમારે એને એની ભાષામાં સમજાવવાની રહેશે એટલે એમ નહીં એના જેવું થવાનું એટલે કેવી રીતે ઉભા રહ્યો મારે એના જેવું થવાનું એમ હા તો વાર લાગશે કા હું આ ધણીઓ બોલકુલ અરે એમ એના જેવું નહીં તમારે જેમ બેરા મૂંગા ની ભાષા હોય ઈશારામાં સમજતા હોય એમ તમારે ઈશારામાં વાત કરવાની એમ હા એમ તમે બાકી પણ ઓ છેટે થી ધ્યાન રાખજો એની અડતા નહીં અમને બોલતા નહીં તમે કાલા કરી દેવો અરે સખાઈ અમારી નાની બેન છે આમ થી આવે જો કીપુરી આવી જો તારા નસીબ જ આવશે પાછળ ટીપુરી આવી તારી માં હવે એનો રસ્તો કરી દેજો એટલે ઘરે પહોંચી જાય સખાઈ અમારી નાની બેન છે એટલે હું આટો મારે દેખે જ છે દેખે જ નહીં ને દેખે ને તો દેખતી જોઈ ને નકર અહીંયા દેખે ઈ હારું કહેવાય જો નકર આંધરવામાં હું કરું ભટકાય ભટકાય મરી જાય એ જ વાત છે એટલે દેખે તો છે આ તો મને દેખતી હોય છે ને તને પેલા દેખે નજીક ઉભો ને હું આ આડો ઉભો એને હા એટલે જ ને પેલા દેખે હા દેખે તો છે યામાં માલ બોલે છે હા હા નરિયા હા હા પણ એમ ન સમજે ને હરખું પૂછો શું કીધું તમે હા પણ એમ નહીં તમે એને શું કીધું તો આમ આમ કઈ હાથ કર્યો એટલે હું એમાં મને ન સમજાણું ભગવાન શ્રી કૃષ્ણ ના તેડા આવ્યા કનૈયા ના દર્શન કરવા